નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર સોળ સ્થાનિક સરકાર જેમાં આપણે ગ્રામ ગ્રામીણ ક્ષેત્રમાં જે આપણે ગ્રામ પંચાયત નગર સોરી ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની માહિતી મેળવી શહેરી પ્રશાસનમાં જોવાનું છે તો કે શહેરી પ્રશાસનમાં બે આવશે નગરપાલિકા અને મહાનગરપાલિકા આ મહાનગર સોરી કલલ નગરપાલિકાનું ચિત્ર છે વસ્તીનું પ્રમાણ ઓછું હોય ત્યાં નગરપાલિકા હોય વધારે પ્રમાણ હોય ત્યાં મહાનગરપાલિકા હોય અહીંયા છે આમાં રાજકોટ મહાનગરપાલિકાનો ફોટો છે આ આ છે રાજકોટ મહાનગરપાલિકા કારણ કે રાજકોટ શહેર છે એ મોટું છે એના કાર્યો પણ એવા જ છે કે રોડ રસ્તા બનાવ સાફ કરાવવાનું જાહેર શું કહેવાય કે પુસ્તકાલય છે કે પછી આરોગ્ય કેન્દ્ર છે એ બનાવવાનું આ ઉપરાંત શિક્ષણની બાબતમાં ગટરની એટલે કે શું કહેવાય ગંદા પાણીના નિકાલનું સાંસ્કૃતિક વિકાસનું આ બધી રોડ રસ્તા છે એ એ એ એ બધી બધી જ જ બાબત લઈને પણ કરે જોઈએ શહેરી પ્રશાસન આપણા દેશમાં એક લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં નગરપાલિકા તથા પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એક લાખ કે તેથી વધારે વસ્તી હોય ત્યાં નગરપાલિકા હોય પાંચ લાખ કે તેથી વધારે વસ્તી હોય ત્યાં મહાનગરપાલિકા હોય વસ્તીના આધારે આ વિસ્તારો છે એ નક્કી કરવામાં આવે છે ક્યાં નગરપાલિકાનું હશે ક્યાં મહાનગરપાલિકા હશે એ શહેરની વસ્તીના આધારે નક્કી થાય છે સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણી કરવામાં આવે છે શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદાર મતદારો ચૂંટણીમાં ભાગ ભાગ લઈ શકે છે મતાધિકાર ધરાવતા તમામ મતદારો એટલે કે આપણા દેશમાં અઢાર વર્ષ કે તેથી વધારે ઉંમરનો વ્યક્તિ હોય એ શું કરી શકે મત આપી શકે તો એવી વ્યક્તિ છે એ આજે ચૂંટણીઓમાં છે એ ભાગ લઈ પોતાનો મત છે એ આપી શકે છે ફરીવાર વાર એક લાખથી વધારે વસ્તી હોય તો નગરપાલિકા અને પાંચ લાખ કે તેથી વધારે વસ્તીમાં શું હોય છે મહાનગરપાલિકા હોય છે અને શહેર વીસ આની દર પાંચ વર્ષે આની ચૂંટણી થાય છે અને મતાધિકાર જે મતાધિકાર ધરાવતો વ્યક્તિ છે મત આપી અને મત આપવા મત આપે છે અને પોતાનો પ્રતિનિધિત્વ છે પ્રતિનિધિ છે એ ચૂંટે છે જોઈએ એમાં મહાનગરપાલિકા સામાન્ય રીતે પચીસ હજારથી વધુ વસ્તી ધરાવતા શેર વધુ વસ્તીવાળા શહેરમાં નગરપાલિકા હોય છે અને નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી અઠ્યાવીસ હોય છે એની રચના જોઈએ તો કે નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે વોર્ડ પાડી દેવામાં હોય આવેલા હોય અને વોર્ડના આધારે વસ્તીના આધારે છે ને વિવિધ વોર્ડમાં છે ને વહેંચવામાં આવેલો હોય છે એક વોર્ડમાં ચાર સભ્યો હોય જેમાં પચાસ ટકા મહિલા અનામત હોય જેમાંથી જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી એટલે કે નિમણૂક થાય છે સમગ્ર શહેરમાં આખા શહેરમાં જો નગરપાલિકા હોય તો સમગ્ર શહેરમાં છે ને વિસ્તારવાઈઝ વોર્ડ પાડી દીધા હોય એમાં એક વોર્ડમાં છે ને ચાર સભ્યો હોય પચાસ ટકા મહિલા અનામત હોય એટલે પચાસ ટકા એટલે ચાર સભ્યો હોય એટલે બે મહિલા હોય અને બે પુરુષો હોય પછી એમાં જે વોર્ડ પ્રમાણે છે ને સભ્યો ચૂંટાય અને એ જે ચૂંટાયેલા સભ્યો જે છે એ કોની નિમણૂક કરે પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરે પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે તેઓનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે તેઓ નગરપાલિકાનું અધ્યક્ષ પદ સંભાળે છે પ્રમુખ કોણ છે તો કે ચૂંટાયેલા વડા છે એ અઢી વર્ષનો એનો કાર્યકાળ હોય ખાસ યાદ રાખજો કે આમાં નગરપાલિકામાં અઢી વર્ષ આવે છે બાકી ઉપર બધા એમ પાંચ પાંચ વર્ષ હતું એટલે અઢી વર્ષનો હોય છે અને નગરપાલિકાનું અધ્યક્ષ પદ એ છે સંભાળે છે હવે એનો વહીવટ કેવી રીતે થાય આવે છે જેમાં કારોબારી સમિતિ નાણા સમિતિ આરોગ્ય સમિતિ અને સફાઈ સમિતિ આ ઉપરાંત બાંધકામ સમિતિ વગેરે જેવી જરૂર મુજબની સમિતિઓ છે સમાજ કલ્યાણની છે સમિતિ આવી જરૂર મુજબની બધી સમિતિઓ છે એ બનાવવામાં આવે છે અને નગરપાલિકાના વહીવટી વડાને ચીફ ઓફિસર ગણાય છે ખાસ યાદ રાખજો ગ્રામ પંચાયતમાં ફરીવાર એક વખત યાદ કરાવી દો ગ્રામ પંચાયતમાં તલાટીકા મંત્રી તાલુકા પંચાયતમાં ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી વહીવટી વડા જિલ્લા પંચાયતમાં ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારી જ્યારે નગરપાલિકામાં ચીફ ઓફિસર આવશે એના વહીવટી વડાને તેમની નિમણૂક છે રાજ્ય સરકાર કરે છે કોણ કરે છે રાજ્ય સરકાર કરે છે પરિવાર એનો વહીવટ તો કે કે જે સભ્યોની સમિતિ રચાય છે એ સમિતિ સોરી જે સભ્યો ચૂંટાય છે એ ચૂંટાયેલા સભ્યો છે એ જુદી જુદી સમિતિઓ બનાવે છે જેમ કે બાંધકામ સમિતિ શિક્ષણ સમિતિ આરોગ્ય સમિતિ સામાજિક કલ્યાણની સમિતિ આ ઉપરાંત જે જે સમિતિની જરૂર પડે એવી સમુ સમિતિઓ છે એ બનાવવામાં આવે છે અને જે નગરપાલિકાના વહીવટી વડા છે એને ચીફ ઓફિસર ગણાય છે અને એની નિમણૂક કોણ કરે છે રાજ્ય સરકાર કરે છે એના કાર્યો તો પહેલું છે પાણી પુરવઠાની વ્યવસ્થા કરવી શહેરમાં દરેક જગ્યાએ પાણી મળી રહે એની વ્યવસ્થા કરવી નિકાલ અને સફાઈની વ્યવસ્થા કરવી આ ચિત્રમાં દેખાય છે ગંદા પાણીનો નિકાલ અને સફાઈની વ્યવસ્થા છે ઈ છે મહેસાણા નગરપાલિકા કે એ છે આ કામ કરતી હોય છે કે ગંદા કચરું છે શહેરને ચોખ્ખ સ્વચ્છ રસ્તાઓ સ્વચ્છ રાખવાનું કામ કરે અને આપણને ખબર છે કે રોજ રાત્રે આપણે બધા સૂઈ જઈએ સફાઈ કરવાવાળાનું કામ છે ને રાત્રે શરૂ થાય મોસ્ટલી રાત્રે એ લોકો છે ને સફાઈ કામકાજ સ્ટાર્ટ કરે કે જેથી કરીને વાહનોની અવરજવર ઓછી હોય અને રોડ રસ્તાઓ એ શું કરતા હોય છે સાફ કરતા હોય છે એટલે સાફ સ સફાઈ કરાવવાનું કામ છે આ નગરપાલિકાનું છે જન્મ મરણ અને લગ્નની નોંધણીની કામગીરી શહેરમાં વ્યક્તિની જન્મ અને મરણના દાખલાઓ તૈયાર કરવા આ ઉપરાંત લગ્ન જેટલા થાય છે એ લગ્નની શું કરવું રજીસ્ટર કરવું આ એનું કામ છે નગરપાલિકાનું છે નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા નગરમાં શિક્ષણની વ્યવસ્થા એટલે કે શહેરમાં શિક્ષણની વ્યવસ્થા અને નગર નિયોજનનું કામ આ ઉપરાંત ફાયર સ્ટેશન એટલે અગ્નિશમન એટલે આગ લાગી હોય ત્યારે જે આપણે ફાયર કહીએ તો એ ફાયર સ્ટેશનનું આ ઉપરાંત અખાદ્ય પદાર્થના વેચાણ સામે કાર્યવાહી અખાદ અખાદ્ય પદાર્થ એટલે કે જે ખાવા જે પદાર્થ ખાવાથી નુકસાન થાય એને અખાદ્ય પદાર્થ કહેવાય તો આવા જે અખાદ્ય પદાર્થ છે એના વેચાણ થતું હોય કે કોઈ બી જગ્યાએ ભેળસેળવાળું કે જે લોકોને નુકસાન થતું હોય અને એવું વેચાણ થતું હોય અથવા તો કોઈ એવું ભેળસેળવાળું કોઈ વેચતા હોય નુકસાનકારક અથવા તો કોઈ વાસી એવું વેચતા હોય કે નુકસાનકારક વસ્તુ વેચતા હોય તો એની સામે કાર્યવાહી કરવાનું કામ છે એ નગરપાલિકાનું છે બગીચા પુસ્તકાલયો વગેરેની શું કરવાની સુવિધા આપવાનું વ્યક્તિને બગીચાઓ પુસ્તકાલયો બનાવવાની પુસ્તકાલયો વગેરેની સુવિધા આપે છે આપણને ખબર હોય તો અત્યારે શહેરોમાં છે ને અમુક જગ્યાએ શાંતિકુંશ બનાવેલા છે નાના નાના મિની બગીચા આ અથવા ઉપરાંત ચોપાટીઓ હોય અમુક એવી લાઇબ્રેરીઓ બનાવવામાં આવેલી હોય તો આ બનાવવાનું કામ છે એ કોનું છે નગરપાલિકાનું છે સાંસ્કૃતિક ભવન સભાગૃહોનું નિર્માણ અને એની સાર સંભાળ લેવી સાંસ્કૃતિક ભવનો કે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકાય આપણે સરદાર સ્મૃતિ ભવન છે એવી રીતે મોટા મોટા ભવનો કે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો મનોરંજનના કાર્યક્રમો એવા અમુક કાર્યક્રમો તમે કરી શકો તો એવા કાર્યક્રમ એવા સભાગૃહો બનાવવાનું કાર્ય છે એ નગરપાલિકાનું છે ફરીવાર નગરપાલિકાના કાર્યોમાં જોઈએ તો કે પાણી પુરવઠાની વ્યવસ્થા કરવી લોકોને ઘરે સુધી પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવી ગંદા પાણીનો નિકાલ રસ્તાની સફાઈ એટલે એ સફાઈ વ્યવસ્થા કરવાની લગ્નના રજિસ્ટ્રેશન કરવાનું અને જન્મ મરણનું જન્મના દાખલા હોય ને મરણના પણ દાખલા જોઈએ એવી રીતે તો એટલે છે ને એ આપણે કઢાવવા પડે કે એનું રજિસ્ટ્રેશન કરવાનું કામ છે નગરપાલિકાનું છે આ ઉપરાંત શિક્ષણની વ્યવસ્થા ફાયર સ્ટેશન છે કે પછી અખાદ્ય પદાર્થ વેચાતા હોય તો એની સામે કાર્યવાહી લેવાનું કાર્ય આ ઉપરાંત બગીચાઓ પુસ્તકાલયોની સુવિધા આપવાનું કાર્ય અને સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહનું નિર્માણ કરવાનું કાર્ય કોનું છે નગરપાલિકાનું છે એવી જ રીતે મહાનગરપાલિકા મહાનગરપાલિકા ક્યાં હોય તો કે મોટું શહેર છે ત્યાં મહાનગરપાલિકા હોય બાકી એના કાર્યો પણ નગરપાલિકા જેવા જ છે પરંતુ મહાનગરપાલિકા કે જ્યાં શહેરમાં વસ્તીનું પ્રમાણ કેવું છે વધારે છે ત્યાં મહાનગરપાલિકા હોય મહાનગરપાલિકામાં સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે શહેરમાં જેટલી વસ્તી એના આધારે મહાનગરપાલિકાના સભ્ય સંખ્યા છે એ નક્કી કરવામાં આવે છે બધાની જેમ ફિક્સ નથી કે એટલી ઓછામાં ઓછી હોય ને વધુ વધુ અહીંયા એટલી કારણ કે અહીંયા પાંચ લાખથી વધારે વસ્તી હોય તો પણ ત્યાં મહાનગરપાલિકા હોય એટલી તો જે પ્રમાણની વસ્તી એના આધારે સભ્ય સંખ્યા નક્કી થાય મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટ તરીકે ઓળખવામાં આવે છે શું થાય શું કહેવાય છે કોર્પોરેટ અને મહાનગરપાલિકાના વડાને મેયર કહેવાય છે શું કહેવાય છે મેયર ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ છે મોટા મોટા શહેરો છે રાજકોટ અમદાવાદ વડોદરા સુરત આવા જે મોટા મોટા શહેરો છે એવી થઈ અને આઠ મહાનગરપાલિકા છે યાદ રાખજો બધાના વડાને છે ને પ્રમુખ હતા જ્યારે મહાનગરપાલિકાના વડાને મેયર આવ્યું મહાનગરપાલિકાના વહીવટી વડાને છે ને કમિશનર કહેવાય એ આવશે આગળ આવશે એટલે આપણે જોઈએ પણ આગળના જે જિલ્લા પંચાયત છે તાલુકા પંચાયત છે નગરપાલિકા છે બધાના વડાને પ્રમુખ કહેવાય મહાનગરપાલિકાના વડાને મેયર કહેવાય હવે આપણે જોઈએ મહાનગરપાલિકાની રચના તો કે મહાનગરપાલિકાએ વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે પહેલાં જેમ નગરપાલિકાને છે ને જેમ કેમ નગરમાં વિવિધ વોર્ડમાં વહેંચી દેવામાં આવે એમ મહાનગરપાલિકાને પણ છે ને વિવિધ વોર્ડમાં વહેંચી દેવામાં આવે નગરપા એ સત્ત પંચોતેર હજારની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે પંચોતેર હજારની વસ્તી એ એક વર્ડ અને નગરપાલિકાની જેમ જ આમાં પણ છે ને ચાર સભ્યો હોય અને પચાસ ટકા છે મહિલા અનામત હોય ચાર સભ્યો અને પચાસ ટકા મહિલા અનામત શહેરના મતાધિકાર ધરાવતા તમામ વ્યક્તિઓ છે એ ચૂંટણીમાં મતદાન કરે છે જે વ્યક્તિ અઢાર વર્ષથી ઉપરનો છે શહેરનો એ તમામ વ્યક્તિ છે એ ચૂંટણીમાં મતાધિકાર કરે છે પોતાના વિસ્તારના કોર્પોરેટને ચૂંટે છે કેમ કારણ કે કોર્પોરેટ કેમ તો કે મહાનગરપાલિકાના જે સભ્યો છે એને કોર્પોરેટ કહેવાય છે એટલે કોર્પોરેટને ચૂંટે છે વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા જે સભ્યો છે એ મેયર એટલે કે મહાનગરપાલિકાના વડા ખાલી વડા એટલે વહીવટી વડા નહીં વડાને એટલે કે જે ચૂંટાયેલા સભ્યો છે બધા કોર્પોરેટો જે ચૂંટાય એ બધા કોર્પોરેટર છે એ મેયરને ચૂંટી કાઢે છે અને આ મેયરનો હોદ્દો પણ કેટલા વરસનો હોય છે અઢી વર્ષનો હોય છે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં બંનેના હોદ્દા અઢી અઢી વર્ષના આવશે હવે એનો વહીવટ તો કે ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ છે બનાવવામાં આવે છે કારોબારી સમિતિ છે એ સૌથી મહત્વની છે આ ઉપરાંત તમને સામાજિક કલ્યાણની સમિતિ બાંધકામની સમિતિ આરોગ્યની સમિતિ શિક્ષણ સમિતિ આ બધી સમિતિઓ પણ છે ને સાથે સાથે શું કરવામાં આવે છે બનાવવામાં આવે છે મહાનગરપાલિકાના જે વહીવટી વડા છે એને મ્યુનિસિપલ કમિશનર કહેવાય ફરીવાર યાદ રાખજો કારણ કે ગ્રામ પંચાયતના વડા છે એમાં વહીવટી વડા છે એ કમ મંત્રી આવશે તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી આવશે જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી આવશે નગરપાલિકામાં એમાં આપણે જોયું હતું તો કે ચીફ ઓફિસર આવશે અને મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર આવશે બધાના વહીવટી વડા અને વડા એ બંને અલગ અલગ છે એટલે વહીવટી વડા છે અહીંયા મ્યુનિસિપલ કમિશનર ગણાશે તેમની નિમણૂક છે રાજ્ય સરકાર કરે છે કોણ કરે છે રાજ્ય સરકાર દરેકના વહીવટી એટલે કે પંચાયતી રાજના દરેકના વહીવટી વડાની નિમણૂક કોણ કરે છે તો કે રાજ્ય સરકાર જ કરે છે પણ કયા કોના વહીવટી વડાને કયા નામે ઓળખાય એ ખાસ યાદ રાખજો કારણ કે એક માર્ક્સમાં ને અને મોટા ભાગે આ પ્રશ્ન પૂછાય છે એવી રીતે પ્રશ્ન પૂછે કે નગરપાલિકાના વહીવટી વડાને શું કહેવાય મહાનગરપાલિકાના વહીવટી પહેલું છે જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી જાળવણી સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરવાનું કામ છે એટલે કે શહેર રોડ રસ્તાની સફાઈ જાહેર શૌચાલય છે કે એ બધાની સફાઈ આરોગ્યની જાળવણી એટલે કે ગંદકી એટલે જો સ્વચ્છતા હશે ને તો જ આરોગ્ય જળવાઈ રહેશે એટલે આરોગ્યની જાળવણીનું કામ છે એનું છે આ ઉપરાંત પીવાના ચોખ્ખા પાણીનું વિતરણ કરવાનું સારું અને પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવાનું કામ આ ઉપરાંત ગટર લાઈનની વ્યવસ્થા એટલે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા સાફ સફાઈ અને જે કચરો છે એની વ્યવસ્થા કે એટલે આપણને ખબર છે કે લોકો જ્યાં ત્યાં કચરો ના ફેંકે એટલે દરરોજ સવારમાં આપણે જોઈએ તો શેરીએ શેરીએ શું આવતી હોય છે ઓલી કચરાપેટી આવતી હોય છે આપણને ખબર છે કે શહેરોમાં છે ને પહેલાં મોટી કચરાપેટી એક અમુક વિસ્તારવાઇઝ રાખતા તો એ વિસ્તારવાઇઝ કચરાપેટીઓ પણ કાઢી નાખી કે જેથી કરીને ત્યાં ગંદકી થાય નહીં એટલે અહીંયા શું છે કે આવી સ એટલે જુદી જુદી આ જે ગંદા પાણી જે નિકા ગંદા પાણીનો નિકાલ છે ગંદો કચરો છે કે સાફ સફાઈ કરાવવાનું કામ છે એનું મહાનગરપાલિકાનું રસ્તાઓ બનાવવા અને એની જાળવણી કરવી રસ્તાઓ બનાવવાનું કામ કોનું છે મહાનગરપાલિકાનું છે આ ઉપરાંત ઘણી બધી વખત વરસાદના કારણે રસ્તામાં ભૂવા પડે એટલે કે ખાડાને એવું સર્જાય ત્યારે એવા ખાડાને પૂરવાનું ને રસ્તાને વ્યવસ્થિત કરવાનું કામ છે મહાનગરપાલિકાનું છે આ ઉપરાંત રસ્તા પર લાઇટની સુવિધા કરવી સ્ટ્રીટ લાઇટની સુવિધા પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી આ ઉપરાંત પુસ્તકાલય ક્રીડાંગણ એટલે કે બાળકોના આંગણ એટલે કે બાળકો રમી શકે એવા રમતના મેદાનો આ ઉપરાંત બાગ બગીચાઓ બનાવવા એની સુવિધા કરવી ખાદ્ય પદાર્થ સામગ્રીમાં જો ભેળે ભેળસેળ થતી હોય તો એને અટકાવવી ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળને અટકાવવાનું કામ છે એ કોનું છે મહાનગરપાલિકાનું છે અને જન્મ મરણ તથા લગ્નની નોંધણી કરાવવાનું કામ છે એ મહાનગરપાલિકાનું છે શહેરમાં એટલે કે જે તે શહેરમાં જન્મતા જે વ્યક્તિ છે એના અથવા તો મૃત્યુ પામતા વ્યક્તિ અથવા તો લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવાનું કામ છે આ મહાનગરપાલિકાનું છે ફરી વાર એક વખત જોઈ લઈએ તો કે મહાનગરપાલિકાના કાર્યો છે એ એના કાર્યો એવા જોઈએ છે કે જેથી કરીને વસ્તીમાં છે જેનું જીવન ધોરણ સારું અને ઊંચું આવે તો એના માટે સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરવી પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરી આપવી ગટર લાઈનની સુવિધા સાફ સફાઈ એટલે કચરા ગંદા કચરાનો નિકાલ આ ઉપરાંત રસ્તાઓ બનાવવા રસ્તા પર સ્ટ્રીટ લાઇટની સુવિધા શિક્ષણની સુવિધા પુસ્તકાલયો અને મેદાનો અથવા તો રમતગમતના મેદાનો છે કે બાગ બગીચાઓ બનાવવા ખાદ્ય પદાર્થમાં જો ભેળસેળ થતી હોય અથવા તો એવું કાંઈ હોય આપણને ખબર છે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ તો દૂધનો માવો બનાવે તો એમાં ઘણી બધી વખત તમે પેપરમાં જોતા હોય તો કાગળ છે એ પકડાતો હોય તો એવી જે ભેળસેળ થતી હોય તો એને અટકાવવાનું કામ અને જન્મ મરણના અથવા તો લગ્નની નોંધણી રાખવાનું કામ છે એ મહાનગરપાલિકાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ આગળના લેક્ચરમાં આપણે કલેક્ટર અને લોક અદાલત વિશેની માહિતી મેળવીશું થેન્ક યુ